રાજકોટમાં અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે ગોંડલ નજીક બિલિયાણા પાસીનો આ બનાવ જેમાં ટ્રક પાછળ ટેમ્પાની ટક્કરથી અકસ્માત થયો તો રાજીના યુવાન ટેમ્પોમાં ટામેટા ભરી રાજકોટ તરફ ધનપુરામાં ઘઉના ખેતરમાં આગ લાગી વીજ તણાખલા પડતા આગ લાગ્યાનો આક્ષેપ છે કાપણી બાદ તૈયાર ઘઉના પાકમાં આગ લાગી બે વિઘાલ જેટલા વિસ્તારમાં આગ લાગી હતી ઘવનો પાક અને ઘાસચારો મળીને ખાત થયો ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અસમ સરકારના નિર્ણયથી સુરતના કાપડના વેપારીઓ નારાજગી કાપડના વેપારીઓમાં જોવા મળી રહી છે અસમ સરકારે સુરતની મેલખા સાદર સાડી પર પ્રતિબંધ મૂક્યો છે તો સુરતની મેખલા સાડીનું છે પરંપરાગત સાડી છે મેખલા સાદર સુરતમાં મેખલા સાદરની આ સાડી તૈયાર કરાય છે પોલિસ્ટર આવૃત્તિથી આ સાડી તૈયાર કરાય છે અસમમાં બનતી મેખલા સાડી ત્રણ થી દસ હજારની હોય છે પરિણામે અસમના સામાન્ય લોકો ખરીદી શકતા નથી અને આથી સુરતમાં બનેલી મેખલા સાડીની અસમમાં ડિમાન્ડ પણ રહે છે કારણ કે સુરતમાં તૈયાર થતી આ સાડી પાંચસોથી સાતસો રૂપિયામાં મળે છે અસમ સરકારના નિર્ણયથી સુરતના કાપડના વેપારીઓ ખૂબ તેમાં નારાજગી જોવા મળી રહી છે તો આ વેપાર આ મુદ્દે જ વેપારીઓ પણ કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોષને રજૂઆત કરી છે દર્શનાબેન તરફથી આ મુદ્દે કેન્દ્ર સુધી રજૂઆત કરવાની પણ ખાતરી અપાઈ છે અત્યારે જે સુરત બનાવી રહ્યું છે એ મેન મેન ફાઈબરમાં બને છે અને એની જે રેટ છે એ પાંચસોથી લઈને સાતસો સુધી છે એટલે કહેવાનો મતલબ કે નાના માણસોને આનો ટેસ્ટ તમે લઈ શકે એ પહેરી શકે અને પોસાય એવા રેટથી સુરત त्या आसाम तो 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 ने अंदर मोकलतू त्य सरकार कई दिशा में रीते निर्णय लीधो में देवो देव कारण के निर्णय तो होवज नहीं जो अपना पावर लूम का कपड़ा बन के जा रहा है उसकी बिक्री पे आसाम में बैन लग जाए इससे हमारा करोड़ों रुपये का जो माल वहाँ गया हुआ है वो खतरे में है कि वो माल कैसे वहाँ का दुकानदार यदि खोल नहीं पाएगा बेच नहीं पाएगा तो उस माल का करेगा क्या हमारे पास में यहाँ काफ़ी सारा स्टॉक है क्योंकि आने वाले टाइम में सीजन है पंद्रह अप्रैल अपने बिहू का सीजन रहता है आसाम का मेन फेस्टिवल है और इस टाइम पे हमारा काफ़ी ज़्यादा कपड़ा वहाँ सप्लाई होता है और काफ़ी सारा पेमेंट भी इस समय आता है लेकिन अभी पेमेंट को भी लेकर के काफ़ी खतरा है करोड़ों रुपए की उधार है करोड़ों रुपए का वहाँ कपड़ा गया हुआ है और करोड़ों रुपए का कपड़ा यहाँ बन के पड़ा हुआ है चौदह तारीख का हमारा एक फेस्टिवल आता है जिसमें हमारे पूरे साल का पचास से सत्त साठ परसेंट प्रोडक्ट कपड़ा वहीं उसी पीरियड में बिकता है नहीं तो यहाँ के दुकानदार और आसाम के काफ़ी लाखों दुकानदार बहुत प्रभावित होंगे હવે વાત કરીએ બ્રિજના પો